गुड आफ्टरनून स्टूडेंट्स, 15 ऑगस्ट जती रही, तमे बधाए राष्ट्रध्वज ने सलामी आपी थी ने, बधा मजामां? चालो आपणे गया वीडियो में रोमन अंकना अंको लख्या 1 થી 10 અને એમની રોમન અંક પદ્ધતિમાં અમુક નિયમો હતા, તે નિયમો લખ્યા અને સમજ્યા. હવે આગળ આપણે લખીશું રોમન અંકોના સ્પેશિયલ અમુક શબ્દો છે તે અને રોમન અંકો કેવી રીતે થશે. આગળ ભણીએ સમજીએ. આવો લખીએ. જુઓ આપણે લખ્યું હતું, મેં તમને 1 1 2 2 એમ 10 સુધી લખાવ્યું હતું. ફરીવાર લખી લઈએ, ફરીવાર સમજતા જઈએ અને લખતા જઈએ, એટલે તમારા પાકા ચોપડામાં લખજો. જુઓ આ 1 એટલે રોમનમાં થાય 1, આ રોમન છે, નાના અક્ષરે રોમન અંકો એમ લખજો, બરાબર. આ આપણા અંકો છે, ભારતીય અંકો. 1 એટલે 1. હવે ભારતીય અંકોમાં 5, તો એ રોમન અંકોમાં શું થાય? વી, યાદ કરો વી. હવે ભારતીય અંકો 10, તો રોમન અંકોમાં શું થશે? એક્સ. હવે ભારતીય અંકો 50, હા, એને રોમન અંકમાં શું કહેવાય? તો કે એલ. રોમન અંકમાં શું કહેવાય? તો કે એલ. હવે 100, તો એને રોમન અંકમાં શું કહેશો? સી. એને રોમન અંકમાં શું કહેશો? સી. હવે આવશે 100 પછી 500, તો રોમન અંકમાં એને શું કહેવાનું? ડી. રોમન અંકમાં એને શું કહેવાનું? ડી. અને હવે છેલ્લું આવશે 1000, તો એને રોમન અંકમાં શું કહેશું? એમ. રોમન અંકમાં શું કહેશું? એમ. ફરીવાર સ્ટુડન્ટ્સ, ભારતીય અંકો, આમ તમે અહીંયા કાઉન્સ કરી લેજો, આ ચોપડામાં લખવાનું છે પાકા. 1 તો એને રોમન અંકમાં 1, 5 તો એને રોમન અંકમાં વી, 10 તો એને રોમન અંકમાં એક્સ, 50 તો એને રોમન અંકમાં એલ. વેરી ગુડ, બોલો મારી સાથે. 100 તો એને રોમન અંકમાં સી, 500 તો એને રોમન અંકમાં ડી, 1000 તો રોમન અંકમાં એમ. વેરી ગુડ, આમ લખી શકાય. હવે તમે યાદ કરો, હું એમને કહ્યું હતું કે મેઇન અંક હોય, મોટો મૂલ્ય, એની ડાબી બાજુ જો અંક લખવામાં આવે તો એ બાદ થાય, તો એ બાદ થાય. તો જો મોટું મૂલ્ય 5, એની બાજુમાં આ 1, અહીંયા વી ની આ બાજુ જો 1, અહીંયા એકડો લખે, એનો મતલબ રોમન અંક 4 થયો ને. આગળ મેં લખાવ્યું હતું 1 થી 10 નું, સમજાણું? જો ડાબી બાજુ ઉમેરાય, ડાબી બાજુ લખાય તો એ ઓછા થાય, પણ આ જ વસ્તુ આગળ જમણી બાજુ લખાશે તો, મોટા મૂલ્યની જમણી બાજુ જો નાનું મૂલ્ય લખાશે તો ઉમેરાશે, એટલે કે તો વધી જશે. આ વી ની બાજુમાં જો અહીંયા 1 લખવામાં આવશે તો એ 6 થઈ જશે. વી ની બાજુમાં જો લખવામાં આવશે તો એ 6 થઈ જશે. યાદ કરો આ નિયમ, ન હોય તો ચોપડામાં આગળ વાંચી લ્યો અને પછી જુઓ. યસ, આ ઉપરથી આપણે 1 થી 100 બધા જ રોમન અંકો લખી શકશું. આ ઉપરથી આપણે બધા જ રોમન અંક લખી શકશું. અને હા, 3 થી વધુ પુનરાવર્તન થશે નહીં. આ 1 પછી 2 માં 2 આવી, અને 3 માં 3 આવી, પછી 4 માં 4 આવી નહીં, એ આ ડાબી બાજુ આગળ આવી જશે, 5 ની ડાબી બાજુ. એટલે ખાસ આ યાદ રાખવાના. તમને પરીક્ષામાં પણ પૂછાય કે 50 ને રોમન અંકમાં શું કહેવાય? તો એલ. 100 ને રોમન અંકમાં શું કહેવાય? તો સી. ડી એટલે શું ભારતીય અંકોમાં? એ મૂંધુંય પૂછાય, તો 500. એમ એટલે ભારતીય અંકોમાં શું? તો કે 1000. આ સ્પેશિયલ છે, ખાસ લખી લેવાના. લખી લો,
हाँ लखाई गयू। चलो हवे पछी आने फरीवार समझिए। आवो हवे आना मेन मेन आपणे लई लईए। भारतीय अंको 10 એટલે રોમન અંક શું થયો x, ઈ તમને આવડે છે બરાબર। તો હવે ભારતીય અંક 20, ભારતીય અંક 20 એટલે 20 નું કાઈ ન હોય તો x કેટલી વાર, બે વાર, x કેટલી વાર, બે વાર, 10 ને 10 20 થઈ ગયા, વેરી ગુડ। 30 એટલે કેટલી વાર, 1 2 અને 3, ત્રણ વાર સુધી પુનરાવર્તન થાય છે, ત્રણ વાર સુધી પુનરાવર્તન થાય છે, યાદ રાખો। હવે આવશે 40, હવે આવશે 40, તો એક્સ 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 એમ તો આપણે નહીં કરી શકીએ, ચાર વાર તો થાય નહીં। તો હવે લ્યો 50 એટલે શું, યસ એલ, 50 એટલે એલ, પણ 40 એટલે 50 ઓછા 10, તો એલ ની ડાબી બાજુ, એલ ની ડાબી બાજુ લખો તો બાદ થાય, જમણી બાજુ લખો તો સરવાળો થાય। એક્સ એલ એટલે 40, ફરી વાર શું કામ લખ્યું 40, એલ એટલે 50, 50 માંથી 10 બાદ કરવાના, બાદ કરવું હોય તો ડાબી બાજુ લખવાનું, આપણો નિયમ યાદ કરો, આપણો નિયમ યાદ કરો, યસ। હવે આવશે 50, 50 એટલે એલ, 50 એટલે એલ બરાબર। હવે હવે આપણે અહીંયા લખીએ પાછું આ બાજુ ભારતીય અંકો અને અહીંયા લખશું રોમન અંકો, પચાસ પછી શું આવશે 60, હવે પાછું આવ્યું 60 એટલે તો 60 માટે કઈ નથી, તો 50 ના એલ, 50 ના એલ અને વત્તા કરવાના છે એટલે જમણી બાજુ લખવાનું, એટલે જમણી બાજુ લખવાનું, એલ એક્સ એટલે 60, 70 એટલે એલ, વત્તા કેટલી વાર એક્સ કરવું, બે વાર, કેટલી વાર કરવું, બે વાર, એલ એક્સ એક્સ થઈ ગયું। હવે 80, હવે 80 એટલે એલ અને હજી 10 10 ને 10 એટલે 10 10 ને 10, 50 60 70 80, હવે આવી ગયું 90। જોજો દીકરા, સો ને શું કહેવાય છે, સી, સો ને શું કહેવાય છે, સી, સો, 90 એટલે 100 ઓછા 10, ડાબી બાજુ લખો કે જમણી બાજુ, ડાબી બાજુ, એક્સ સી, સી એટલે 100, ડાબી બાજુ લખ્યું એટલે બાદ થશે, એક્સ એટલે 10, 100 માંથી 10 બાદ થયા, એક્સ સી અને 100 એટલે સી, ઈ તો આપણે લખી લીધું, 100 એટલે સી બરાબર, સમજ્યા। હવે તમને નિયમ પાક્કો આવડી ગયો હશે બરાબર, હવે તમને પાક્કામાં પાક્કો નિયમ આવડી ગયો હશે। ચાલો હવે આપણે ટ્રાય કરીએ, હવે આપણે ટ્રાય કરીએ, જો રોમન પદ્ધતિમાં આઈ લખજો, તમે તમારે આની નીચે લખવાનું, રોમન પદ્ધતિમાં 73 લખો, ધારો કે આમ લખીએ, રોમન અંક લખો, રોમન અંક લખો એટલે કે રોમન પદ્ધતિમાં અંક લખો 73, તમારે આ 100 લખ્યા એની નીચે એક લીટી છોડીને આ લખવાનું, 73 એટલે 70 વત્તા 3 થાય, 73 એટલે 70 વત્તા 3 થાય, રોમનમાં 70 એટલે એલ એક્સ એક્સ, 3 એટલે આપણને આવડે 3 આવી, આ રોમન પદ્ધતિના 73 થયા, આ રોમન પદ્ધતિના 73 થયા, આ એક ઉદાહરણ છે। એવું આપણે હજી બીજું ઉદાહરણ લખીએ કે રોમન પદ્ધતિમાં 92 લખો, રોમન પદ્ધતિમાં 92 લખો, તમે પાછા કહેશો કે ટીચર આ તો ઓમ હતું, રોમન પદ્ધતિમાં 92 લખો, 90 એટલે એક્સ સી, 90 એટલે પેલા, હા આપણે 92 એટલે 90 વત્તા 2 લખશું, 92 એટલે 90 વત્તા 2, 90 એટલે એક્સ સી અને 2 એટલે તો કે 2 આઈ, આ રોમન અંકના 92 થયા।
रोमन अंकना 92 थया। बराबर मित्रों, आवो लखी लो, हजी बे उदाहरण लखीए। लखाई गयु, हवे हुं अहींया भूसू छू, आ पण लखाई ज गयु हशे। चालो हवे लखीए त्रीजु उदाहरण 69। चालो एटले तो के 60 + 9, 60 + 9 याद करो, 60 એટલે 50 + 10, 60 એટલે 50 + 10 એટલે કે 50 એટલે L અને 10 એટલે X, 9, 9 એટલે I અને X, X એટલે 10, 10 માંથી એક બાદ થયા, ઓલો ખોટો લખી જ રાખવાનો। તો રોમન અંકમાં કેમ લખશું? LXIX બરાબર। આ રોમન અંકના 69 છે, આ રોમન અંકના 69 છે। ચોથું ઉદાહરણ લખીએ, ચોથું ઉદાહરણ લખીએ, આ લખી લો। 60 એટલે યાદ કરવાનો, 60 તો કઈ હોય નહીં, 50 + 10 કે ઓછા, વત્તા હોય તો જમણી બાજુ, ઓછા હોય તો ડાબી બાજુ। ચાલો ચોથું ઉદાહરણ લખીએ, ચોથું એટલે મારે એમ કરવાનું છે, 4 5 - 1 આગળ એકડો કર્યો, 98, અરે વાહ, 98 એટલે 90 + 8, 90 + 8, 90 એટલે તો કે 100 - 10, 90 એટલે તો કે 100 - 10 એટલે કે 100 એટલે C - 10 એટલે ડાબી બાજુ લખ્યું X બરાબર, + 8 એટલે 5 અને 1, 2 અને 3, તો રોમનમાં 1C અને V અને 3 I એટલે 98 લખાણા। ફરીવાર 90 100 એટલે C, ડાબી બાજુ લખો એટલે ઓછા થશે આના 10, 100 - 10 એટલે 90 5, વી એટલે 5, પછી 1, 2 અને 3, 5 ને 3 8, 90 + 8 એટલે કે 98 બરાબર। શાંતિથી લખો મિત્રો, સમજો। હા મિત્રો, સમજાણું? જો હવે આજે તમે થોડુંક લેસન કરશો, હોમવર્ક હોય ને એ રફ નોટમાં હોય, હોમવર્ક શેમાં હોય? રફ નોટમાં। હું દરેક વખતે બોલું પણ છું, અત્યાર સુધીનું તમે બધું પાકા ચોપડામાં લખ્યું, આપણે 2 પીરિયડ 2 વિડીયો રોમન પદ્ધતિના નિયમો અને એના અંકો અને બધું લખવામાં થયા। હવે અહીંયા આપણું પ્રકરણ 1 સાવ પૂરું થાય છે, હવે આ રફ હોમવર્ક છે, રફ નોટમાં કરવાનું। શું કરવાનું? મેં રોમન પદ્ધતિના રોમન અંકો મેં તમને જે 1 થી 10 અને 10, 20, 30, 50 એમ જે કોઠો લખાવ્યો, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 રોમન અંકોમાં આ બધું 1 થી 10 અને આ 10, 20, 30, 40, 50, 100 તે રફ નોટમાં લખવું, જે પાકા ચોપડામાં તો મેં લખાવી દીધું છે। ફરીવાર સમજો, પાકા ચોપડામાં બધું લખાવી દીધું છે, એમાંથી જોઈને રફ નોટમાં લખવું। સમજાણું મિત્રો? ચાલો ઘરમાં જ રહેજો, તંદુરસ્ત રહેજો, ખાઈ પીને મજા કરજો, પણ સાથે સારા અક્ષરે ભણજો, લખજો। લેસન રફ નોટમાં કરવાનું, HW રફ નોટમાં જ હોય, અને હું બોલું જે દાખલા ગણાવું એ પાકા ચોપડામાં હોય। આવજો, થેન્ક યુ।